મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના ચેપ્ટરની અંદર આપણે કાચના લંઘન વડે થતી વક્રીભવનની ચર્ચા કરી. ત્યારબાદ આજે આપણે વક્રીભવનના નિયમોની ચર્ચા કરવાની છે અને ત્યારબાદ વક્રીભવનાંક ખૂબ જ અગત્યનો ટોપિક. શું છે? વક્રીભવનાંક. ઓકે, તો વક્રીભવનના નિયમોની ચર્ચા કરતા પહેલા ફરી એક વખત પાછા આપણે વક્રીભવનની વ્યાખ્યા જોઈએ અને ત્યારબાદ આપણે વક્રીભવનના નિયમો જોઈશું. ઓકે, વક્રીભવનની વ્યાખ્યા જોવા માટે સૌ પ્રથમ આપણને બે માધ્યમની જરૂર પડશે. કેટલા માધ્યમની જરૂર પડશે? બે માધ્યમની. ધારો કે આ જે માધ્યમ છે એ પાણીનું માધ્યમ છે. કયું માધ્યમ છે? પાણીનું માધ્યમ, જે નીચે દર્શાવેલું છે. ઓકે, જ્યારે આ ઉપર દર્શાવેલ માધ્યમ છે એ શું છે? હવા. અને આ જે છે એ શું છે? પાણી. જ્યારે આજે બે માધ્યમને છૂટી પાડતી સપાટી, આ કઈ સપાટી દોરી છે? બે માધ્યમને છૂટી પાડતી સપાટી, બે માધ્યમને છૂટી પાડતી સપાટી. ઓકે, એક સપાટીને લંબ દોરી દો, સપાટીએ દોરેલો લંબ. ઓકે, આ સપાટી એક લંબ દોરી દીધો. મિત્રો, આ ફરી પાછું એટલા માટે સમજાવું છું કારણ કે હવે આપણે વક્રીભવનના નિયમો સમજવાના છે અને વક્રીભવનના નિયમો સમજવા માટે સૌ પ્રથમ વક્રીભવનની વ્યાખ્યા સમજવી જરૂરી છે. જો કે આપણે સમજી ગયા છે પરંતુ ફરી પાછી જોઈએ છીએ. સાંભળજો, જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ, જ્યારે પ્રકાશનું કેવું કિરણ? ત્રાસુ કિરણ. ઓકે, આ પ્રકાશનું ત્રાસુ કિરણ. જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ, ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે, બીજા માધ્યમમાં પ્રવેશે પ્રવેશે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે, ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે, ક્યાં? બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે જ્યારે આ પ્રકાશનું ત્રાસુ કિરણ આ એક માધ્યમમાંથી, પહેલું માધ્યમ કયું છે? હવા. જ્યારે બીજું માધ્યમ કયું છે? પાણી. બે માધ્યમને છૂટી પડતી સપાટી પાસે આવે છે ત્યારે તે મૂળ દિશાથી સહેજ શું થાય છે? વિચલિત થાય છે. શું થાય છે સહેજ? વિચલિત થાય છે. એટલે કે પ્રકાશનું કિરણ જે છે તે શું વળે છે? વાંકુ વળે છે. શું વળે છે? વાંકુ વળે છે. પ્રકાશના કિરણની આ વાંકા વળવાની ઘટના એટલે કે પ્રકાશના કિરણની આ ત્રાસા થવાની ઘટના જે છે મિત્રો, જેને શું કહેવામાં આવે છે? વક્રીભવન. શું કહેવામાં આવે છે? વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. આઈડિયા આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ તમારું છે આપાત કિરણ. આ કયું છે? આપાત કિરણ. ઓકે, આ કયું કિરણ છે? વક્રીભૂત કિરણ. કયું કિરણ? વક્રીભૂત કિરણ. આઈડિયા આવી ગયો? વક્રીભવન કોને કહેવાય? પ્રકાશનું કિરણ ત્રાસુ થાય. ક્યારે ત્રાસુ થાય? જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે. આઈડિયા આવ્યો? ઓકે, હવે આપણે વક્રીભવનના નિયમો જોઈએ. જે રીતે આપણે પરાવર્તનના નિયમો જોયા હતા તે જ રીતના આપણે કોના નિયમો જોઈએ? વક્રીભવનના નિયમો. કોના નિયમો જોઈએ? વક્રીભવનના નિયમો. પરાવર્તન જેવા છે મિત્રો, જોજો, ધ્યાન આપજો. પહેલો નિયમ કોનો નિયમ? પહેલો વક્રીભવનનો. કોનો? વક્રીભવનનો. જોજો, આપાત કિરણ. કયું કિરણ? આપાત કિરણ. આપાત કિરણ દેખાય છે. બીજું વક્રીભૂત કિરણ. કયું કિરણ? વક્રીભૂત કિરણ. અને સપાટીએ દોરેલો લંબ. અને સપાટીએ દોરેલો લંબ. અને સપાટીએ દોરેલો દોરેલ લંબ હંમેશા હંમેશા એક જ માધ્યમમાં હોય છે. શેમાં હોય છે? એક જ
માધ્યમમાં હોય છે ત્રણે ત્રણ તમે જો આ માધ્યમ છે કે નહીં કયો કયો આપાત કિરણ બીજો વક્રીભૂત કિરણ અને ત્રીજો કયો છે તો કે સપાટીએ દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય સેમાં હોય અહીંયા તમે માધ્યમ શબ્દ નહીં વાપરી શકો વિદ્યાર્થી મિત્રો શા માટે નહીં વાપરી શકો જો આવી ભૂલ કરતા નહીં કારણ કે આપણી પાસે માધ્યમ કેટલા છે બે કયા કયા પહેલું હવા અને બીજું કયું પાણી એટલા માટે તમારે કયો શબ્દ વાપરવો પડશે હંમેશા એક જ સમતલમાં હોય છે ક્યાં જ હંમેશા એક જ સમતલમાં હોય છે આઈડિયા એવો માધ્યમ શબ્દ વાપરતા નહીં આ ભૂલ તમારાથી ખાલી જોઈએ નહીં કારણ કે માધ્યમ કેટલા છે આપણી પાસે બે કયા કયા પહેલું હવા અને બીજું પાણી સમતલ એટલે એક જ સમતલ થઈ ગયું આઈડિયા એવો કેટલી વસ્તુ આપાત કિરણ બીજો વક્રીભૂત કિરણ અને ત્રીજો સપાટીએ દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય છે શેમાં હોય છે વિદ્યાર્થી મિત્રો એક જ સમતલમાં હોય છે ઓકે બીજો નિયમ જોઈએ આપણે કોનો બીજો નિયમ વક્રી ભવનનો બીજો નિયમ સાંભળજો આપાત કોણ અને વક્રીભૂત કોણ નો ગુણોત્તર અચળ રહે છે શું રહે છે અચળ રહે છે જોઈએ આપાત કોણ કોને કહેવાય જેની ચર્ચા આપણે કરી લીધી હતી કે સપાટીએ દોરેલા લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે આને કયો કોણ કહેવાય આપાત કોણ એ જ રીતના વક્રીભૂત કોણ તો કે વક્રીભૂત કિરણે સપાટીએ દોરેલા લંબ સાથે આ જે ખૂણો બનાવે એટલે કયો ખૂણો કહેવાય વક્રીભૂત કોણ કયો કહેવાય વક્રીભૂત કોણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો શું લખ્યું મેં અહીંયા તો કે આપાત કોણ કયો કોણ આપાત કોણ તો ખૂણા માટે હું સાઈન નો ઉપયોગ કરીશ ઓકે સાઈન આપાત કોણ એટલે અહીંયા આઈ નો ઉપયોગ કરીશ ઓકે સાઈન આઈ બરાબર ત્યાર પછી વક્રીભૂત કોણ માટે હું આર નો ઉપયોગ કરીશ સાઈન આર બંનેનો ગુણોત્તર કેવો રહે છે અચળ રહે છે બંનેનો ગુણોત્તર કેવો રહે છે અચળ રહે છે આ ખાસ ધ્યાન રાખજો કોનો આપાત કોણ બીજું વક્રીભૂત કોણ બંનેનો ગુણોત્તર કેવો રહે છે અચળ રહે છે જેને શું કહેવામાં આવે છે સ્નેલનો નિયમ કોનો નિયમ કહેવામાં આવે છે સ્નેલનો નિયમ કહેવામાં આવે છે આ મિત્રો યાદ રાખજો તમે ખાસ આ તમારો કયો કોણ થઈ ગયો આપાત કોણ આ તમારો કયો કોણ થઈ ગયો વક્રીભૂત કોણ આ બંને કોણ અહીંયા દર્શાવેલા છે બંનેનો ગુણોત્તર કેવો રહે અચળ જેને શું કહેવામાં આવે સ્નેલનો નિયમ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે થોડાક આગળ વધીએ ટોપિકનું નામ છે વક્રી ભવનાંક ઓકે વક્રી ભવનાંકની અંદર જોજો તમે અહીંયા ઓકે મિત્રો તો વક્રી ભવન બાદ હવે આપણે ચર્ચા કરવાની છે વક્રી ભવનાંકની વક્રી ભવન સાથે જ સંકળાયેલો ટોપિક છે એટલે ફરી પાછી મેં આપણે જોઈએ છે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ જોજો મેં શું કીધું વક્રી ભવનની અંદર કે જ્યારે બે માધ્યમ હોય આ કેટલા માધ્યમ છે બે આ ઉપરનું માધ્યમ કયું છે માધ્યમ એ નીચેનું કયું છે માધ્યમ બે એટલે કે આ માધ્યમ બે શું છે તો કે પાણી માધ્યમ એક શું છે તો કે હવા આઈડિયા આવ્યો હવે જોજો જ્યારે બે માધ્યમ હોય ત્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી સહેજ મૂળ દિશાથી વિચલિત થાય છે એટલે કે સહેજ ત્રાસુ થાય છે કેવું થાય છે મિત્રો ત્રાસુ થાય છે આપણે એને શું કીધું હતું વક્રી ભવન પણ આ ત્રાસુ થવાની જે માત્રા છે મિત્રો આ ત્રાસુ થવાનું જે પ્રમાણ છે ને જેને પ્રમાણ પણ કહી શકો જેને પણ આપણે વક્રી ભવનાંકના સ્વરૂપમાં લખી શકીએ કોના સ્વરૂપની અંદર લખી શકીએ વક્રી ભવનાંકના સ્વરૂપમાં લખી શકીએ આઈડિયા આવ્યો આ જેટલા પ્રમાણમાં ત્રાસુ થાય છે કદાચ આ બાજુ ત્રાસુ થાય પેલી બાજુ ત્રાસુ થાય એની સાથે નથી લેવા દેવા પણ કેટલા પ્રમાણમાં ત્રાસુ થાય છે એની માત્રાને એના પ્રમાણને એના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ વક્રી ભવનાંકના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ ઓકે તો હજુ વક્રી ભવનાંકને આગળ વધારીએ આપણે જોજો વક્રી ભવનાંકને પ્રકાશની સાપેક્ષ ઝડપ
જડપના સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય છે. સાપેક્ષ જડપના સ્વરૂપમાં પણ શું કરી શકાય છે? રજૂ કરી શકાય છે. કઈ રીતના રજૂ કરી શકાય સાપેક્ષ જડપના સ્વરૂપની અંદર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી? જો બોર્ડની અંદર પૂછાઈ શકે છે, ભૂતકાળની અંદર ગુજરાત સિલેબસ જીએસસીટી બોર્ડ હતું એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઓકે કયો પ્રશ્ન હતો? કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જણાવો. શેમાં? તો કે શૂન્યાવકાશમાં, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, કોની ઝડપ? પ્રકાશની ઝડપ જણાવો. કેટલી થાય? તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કેટલી થાય? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશની અંદર પ્રકાશ જે છે એ આટલી ઝડપે ગતિ કરે. તો તમને મનમાં પ્રશ્ન અવશ્ય થાય, શું થાય? કે સાહેબ જો શૂન્યાવકાશની બદલે હવે આપણે માધ્યમમાં હવા લાવીએ તો? શૂન્યાવકાશ દૂર થઈ ગયું, માધ્યમ આવી ગયું. કયું માધ્યમ આવ્યું? હવા. કયું માધ્યમ આવ્યું? હવા. તો માધ્યમ આવે છે એટલે 100% ઝડપની અંદર શું થવાનો છે? ઘટાડો. પણ અહીંયા હવા છે એટલે જે ઘટાડો થવાનો છે એ એકદમ નજીવો ઘટાડો છે. કેવો ઘટાડો છે? એકદમ નજીવો ઘટાડો, એટલે ઓછો ઘટાડો છે. એટલે હવામાં, હવામાં પ્રકાશની ઝડપ, કોની ઝડપ? પ્રકાશની ઝડપ પણ કેટલી લેવામાં આવે છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એક નાનકડું ઉદાહરણ આપો મિત્રો, તમે દરિયામાંથી 2 ડોલ પાણી કાઢીને બહાર નીકળી કાઢી નાખો, ફેંકી દો, તો શું દરિયામાંથી પાણી ઊંચું થઈ જવાનું છે? નહીં. એ જ રીતના અહીંયા ઘટાડો થાય છે, પણ ઘટાડો કેવો છે? તો કે નજીવો. એટલા માટે એનું મૂલ્ય પણ કેટલું લેવામાં આવે છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ જો કાચ કે પાણી જેવા માધ્યમ લેવામાં આવે, કોની જેવા? કાચ અથવા પાણી જેવા માધ્યમ લેવામાં આવે મિત્રો, તો અવશ્ય 100% આ મૂલ્યની અંદર નોંધપાત્ર ઘટાડો થશે. શું થવાનો છે? નોંધપાત્ર ઘટાડો થવાનો છે. ઓકે હવે આપણે આકૃતિ જોઈએ. જોજો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક બોક્સ પાડું જેને આપણે કાચના લંબઘન તરીકે લઈએ. શેના તરીકે લઈએ? કાચના લંબઘન તરીકે. જોજો આ પ્રકાશનો એક આપાત કિરણ છે, અંદર પ્રવેશું એટલે શું થવાનું છે? વક્રીભવન થવાનું છે. શું થવાનું છે? વક્રીભવન. અને આપણે માધ્યમ એક લઈએ, માધ્યમ એક હવા, અને માધ્યમ એક માં પ્રકાશનો વેગ v1, માધ્યમ એક શું લીધી? હવા. માધ્યમ એક માં પ્રકાશનો વેગ શું લીધો? v1. ઓકે આ શું છે? આપણો કાચ. એટલે કે માધ્યમ બે, માધ્યમ બે માં પ્રકાશનો વેગ કેટલો લીધો? v2. કેટલો લીધો? v2. માધ્યમ એક માં પ્રકાશનો વેગ કેટલો લીધો આપણે? v1. માધ્યમ બે માં પ્રકાશનો વેગ કેટલો લીધો? v2. ઓકે હવે વક્રી ભવનાંકને મારે રજૂ કરવું છે. કોને રજૂ કરવું છે? વક્રી ભવનાંકને. તો જોજો માધ્યમ, માધ્યમ એક ની સાપેક્ષે, કોની સાપેક્ષે? માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભવનાંક, માધ્યમ બે નો વક્રી ભવનાંક જેને હું n2 લઈ શકું. શું લઈ શકું? n2. પણ આ માધ્યમના વક્રી ભવનાંકને મારે પ્રકાશના વેગના ગુણોત્તર સ્વરૂપે રજૂ કરવો પડે. શેના સ્વરૂપે? પ્રકાશના વેગના ગુણોત્તર સ્વરૂપે રજૂ કરવો પડે. તો જોજો વિદ્યાર્થી મિત્રો, n2 બરાબર માધ્યમ એક માં પ્રકાશનો વેગ છેદમાં, જોજો સાપેક્ષે લીધું છે, કોની સાપેક્ષે? માધ્યમ એક ની સાપેક્ષે. કોની સાપેક્ષે? માધ્યમ એક ની સાપેક્ષે. છેદમાં માધ્યમ બે માં પ્રકાશનો વેગ. ઓકે માધ્યમ એક માં પ્રકાશનો વેગ કેટલો હતો? તો કે v1. કેટલો હતો? v1. માધ્યમ બે માં પ્રકાશનો વેગ કેટલો છે? તો કે v2. ઓકે આ જ શરત મુજબ જોજો, શરત આ જ છે, દલીલ આ જ છે. હવે એની બદલે, માધ્યમ એક ની બદલે હું એમ લઉં કે માધ્યમ બે ની સાપેક્ષે માધ્યમ એક નો વક્રી ભવનાંક. આનાથી ઊંધું લઉં. શું લઉં? આનાથી ઊંધું. તો મારું અહીંયા શું થઈ જશે? n12 થઈ જાય. કેટલો થઈ જાય? કારણ કે અહીંયા માધ્યમ એક પહેલા લીધું છે. કોની સાપેક્ષે હતો? માધ્યમ એક ની સાપેક્ષે. આ કોની સાપેક્ષે છે? માધ્યમ બે ની સાપેક્ષે. માધ્યમ બે ની સાપેક્ષે માધ્યમ એક નો વક્રી ભવનાંક, જેને શેના સ્વરૂપમાં લઈ શકું? n12 બરાબર, જો અહીંયા પણ બદલી થઈ જશે એટલે
v2 ક્યાં જશે ઉપર છેદમાં v1 આઈડિયા આવ્યો હવે જો v1 ને શૂન્ય અવકાશ લઈ લો v1 બરાબર શું લઈ લો શૂન્ય અવકાશ મિત્રો તો આ n12 ને બદલે હું માત્ર n2 જ લખી શકું ન લખી શકું કેમ v1 માધ્યમ એક તો છે જ નહીં તો પ્રકાશનો વેગ ક્યાંથી આવશે માધ્યમ એક તો મેં શું લઈ લીધું શૂન્ય અવકાશ શું લઈ લીધું શૂન્ય અવકાશ તો માત્ર મારે શું આવશે n2 શું આવશે n2 હવે વ્યાખ્યા સમજો ખાસ શૂન્ય અવકાશની સાપેક્ષે કોની સાપેક્ષે શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંકને કોને માધ્યમના વક્રી ભવનાંકને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે જેને હું માત્ર n વડે પણ દર્શાવી શકું છું અને n m લે હોય તો પણ દર્શાવી શકું છું જેને હું માધ્યમનો શું કહીશ નિરપેક્ષ વક્રી ભવનાંક જો આ ખાસ ધ્યાન રાખજો કોની સાપેક્ષે શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંકને માધ્યમનો શું કહેવામાં આવે છે નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે હવે સાંભળજો જો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ક્યાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c હોય કેટલો હોય c હોય અને માધ્યમમાં પ્રકાશનો વેગ v હોય શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો કીધો c અને માધ્યમમાં પ્રકાશનો વેગ v હોય તો નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શું થશે c ના છેદમાં v જ્યાં c શું છે મારો c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ જ્યાં v શું છે v મારો માધ્યમમાં પ્રકાશનો વેગ શું છે માધ્યમમાં પ્રકાશનો વેગ તો તમે નિરપેક્ષ વક્રી ભવનાંકને મિત્રો વક્રી ભવનાંકના સ્વરૂપમાં પણ રજૂ કરી શકો છો હવે હું તમને ત્રણ મૂલ્યો કહીશ કેટલા મૂલ્યો કહીશ ત્રણ મૂલ્યો એ ત્રણ મૂલ્યો પછી તમને જરૂર આઈડિયા આવી જશે કે ખરેખર આ મૂલ્યનો મતલબ શું થાય આ મૂલ્ય શું કહેવા માંગે છે દાખલા તરીકે પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક nw બરાબર 1.33 છે કેટલો 1.33 કોનો પાણી w એટલે વોટર n એટલે નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો આપ્યો 1.33 તો આનો મતલબ શું થયો જોજો આનો મતલબ શું થાય ધ્યાન આપજો અહીંયા કે હવામાં પ્રકાશનો વેગ અને પાણીમાં પ્રકાશના વેગનો ગુણોત્તર શું કીધું હવામાં પ્રકાશનો વેગ એટલે હવામાં પ્રકાશની ઝડપ અને પાણીમાં પ્રકાશનો વેગ એટલે પાણીમાં પ્રકાશની ઝડપ જો આ બેનો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર મને કેટલો મળે 1.33 કેટલો મળે 1.33 મતલબ પાણી એટલું તો લેવાનું જ છે પણ કોની સાપેક્ષે લેવાનું છે હવાની સાપેક્ષે સર તમે તો કીધું કે શૂન્ય અવકાશની સાપેક્ષે લેવાનું છે પણ મિત્રો મેં તમને હમણાં જ કીધું કે શૂન્ય અવકાશ અને હવામાં જે પાણીનો વેગ છે એ સરખો જ છે એટલા માટે તમારે કોની સાપેક્ષે લેવાનો છે હવાની સાપેક્ષે કોની સાપેક્ષે હવાની સાપેક્ષે આ જ રીતના હું તમને કાચનો વક્રી ભવનાંક કહું કાચ એટલે ગ્લાસ એના માટે મેં જી લીધો નિરપેક્ષ માટે એન લીધો તો એનો વક્રી ભવનાંક છે નિરપેક્ષ 1.52 કેટલો છે 1.52 શું થાય એનો મતલબ 1.52 નો સેમ આ જ રીતે કે હવામાં પ્રકાશનો વેગ અને કાચમાં પ્રકાશનો વેગ આ બે નો ગુણોત્તર કેટલો થાય 1.52 હવે તમને આઈડિયા આવી ગયો છે કે જેનું આપેલું છે એનું તો લેવાનું જ છે પણ સાથે તમારે કોની સાપેક્ષે લેવાનું છે હવાની સાપેક્ષે આઈડિયા આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે સાંભળજો એક લાઈન કહું છું ધ્યાનથી સાંભળજો જોજો કે વધારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હોવું એ વધારે દળ ઘનતા ધરાવતું જરૂરી નથી ફરી પાછું બોલું છું વધારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ હોવું એ વધારે દળ ઘનતા ધરાવતું જરૂરી નથી એનું ઉદાહરણ આપો મિત્રો પાણીનો વક્રી ભવનાંક કેટલો છે નિરપેક્ષ વક્રી ભવનાંક 1.33 મિત્રો કેરોસીનના વક્રી ભવનાંકની વાત કરીએ તો એનો છે 1.44 જોજો તો કોનો વધારે થયો પાણીનો કેરોસીનનો તો કે કેરોસીનનો હવે તમે એક વસ્તુ નોટિસ કરજો એક પાત્રની અંદર પાણી લેજો એક પાત્રની અંદર કેરોસીન લેજો
બેને સરખામણી કરજો તો તમને જોવા મળશે કે કેરોસીન જે છે એ પાતળું લાગશે જ્યારે પાણી જે છે એ ઘટ્ટ લાગશે મિત્રો તેમ છતાં કેરોસીન પાતળું હોવા છતાં એનો વક્રીભવનાંક કેવો છે પાણી કરતા વધારે છે મતલબ કે વક્રીભવનાંક એ દળ ઘનતા ઉપર આધાર રાખતો નથી આઈડિયા આવ્યો વક્રીભવનાંક કોની પર નથી આધાર રાખતો દળ ઘનતા ઉપર આધાર રાખતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણો વક્રીભવનાંક ટોપિક હતો આશા રાખું છું આ ટોપિક ની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમને થશે નહીં તો વિડીયો જોઈ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય ભારત